भरूच जिल्लाना भिलिस्टन टाइगर सेनाना આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને અને જિલ્લા મેજિસ્ટ્રેટને સંબંધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડુમાલપોરમાં થયેલ હત્યાના ગુનામાં ન્યાય તપાસ કરવાની માંગ કરી હતી. બનાવની વિગતો અનુસાર ગત 7/11/2020 ના રોજ ડુમાલપોર ગામે એક ધાર્મિક પ્રસંગમાં કિરણભાઈ ગયા હતા. તે સમયે તેમની હત્યાનો મુખ્ય આરોપી સુનિલ સુકા વસાવાએ તેની સાથે ખુલ્લામાં પોતાની પત્ની સાથે આડા સંબંધના વહેમના કારણે અચાનક મારક હથિયાર વડે મારામારી કરી હતી. તે અરસામાં તેની વિધવા માતા પણ હાજર હતી, જે કિરણને બચાવવા જતા વિધવા માને પણ લાકડીના સપાટાથી ઈજા થઈ હતી. વધુ મારથી બચવા માટે ગામ લોકો વચ્ચે પડી હતા. તો બીજી બાજુ કિરણ વસાવાને માની યાતના સહન ન થતા તે રાત્રિએ ક્યાંક ગુમ થઈ ગયો હતો અને બીજા દિવસે મૃત હાલતમાં ગામની સીમમાંથી લીમડાના ઝાડ સાથે લટકેલી હાલતમાં તેની લાશ મળી આવી હતી. આ બાબતે ઝઘડિયા પોલીસે કિરણની લાશનો કબજો લઈ તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જ્યારે પોલીસે આ બનાવના ફરિયાદી તથા તેના સગા સંબંધી તથા ગામ લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવી બિનજરૂરી પૂછપરછ કરી છે અને માનસિક ત્રાસ આપી રહી છે. જ્યારે મુખ્ય આરોપી સુનિલ વસાવાને પોલીસ અટક કરતી નથી, તેથી તેની અટક કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમાં સુનિલ વસાવાના દારૂના ધંધા અંગે પણ આવેદનપત્ર પાઠવવામાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. આવેદનપત્ર આપવા છતાં જો માગણી પૂરી નહીં થાય તો 7 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કે આવેદનપત્ર આપવાનું મુખ્ય કારણ એ છે કે ઝઘડિયા તાલુકાનો જે દુમાલપુર ગામ છે એમાં એક ઘટના બની છે. કિરણ વસાવા કરીને એક વ્યક્તિનું મર્ડર થયું છે અને મર્ડર કરનાર જે આરોપીઓ છે એ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આમાં પોલીસ પ્રશાસનની જે કામગીરી છે કે એમની જે જવાબદારી છે એ શંકાસ્પદ છે. કારણ કે જે આરોપીઓ છે એ ત્યાંના જે લોકલ ભાજપના આગેવાનો છે એમના સંબંધમાં થાય છે અને જે આરોપીઓ છે એ બુટલેગર પણ છે. આ આરોપીઓ પર આગળ પણ પડવાણિયા ગામમાં એક ઘટના ઘટી હતી, એમાં પણ આરોપીઓને છાવરવામાં આવેલા અને એનો ભોગ એક નિર્દોષ પરિવાર બન્યો હતો. આજે અહીંયા ફરીથી એક દુમાલપુર ગામમાં ખોટી બાબતો ઉપજાવીને એક 28 વર્ષના યુવકનું ખૂન કરી દેવામાં આવ્યું છે અને એ લોકો આજે બિંદાસ ફરી રહ્યા છે. વસ્તુમાં એવું છે પાછું કે પોલીસ પ્રશાસન દ્વારા જે વ્યક્તિ મરી ગયો છે એના જ પરિવારજનોને ખોટી રીતે ફસાવવા માટે એમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને પોલીસ પ્રશાસન એની જે કામગીરી છે, કાર્યવાહી છે એ સચ્ચાઈપૂર્વક કરે અને આ જે કેસ છે, આ જે ઘટના છે એમાં જે મૃત થઈ ગયેલ વ્યક્તિના પરિવારજનોને ન્યાય મળે એટલા માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે. અને જો 7 દિવસનું અમે અલ્ટિમેટમ આપી રહ્યા છીએ, 7 દિવસમાં જો અમારું જે આરોપીઓ છે જે એમની જો ધરપકડ નહીં થાય તો અમે કલેક્ટરશ્રીના પટાંગણમાં અમે પ્રતિક ધરણા કરવા માટે બેસીશું. હવે પછી અમે અહીંયાથી ભરૂચ SPને પણ મુલાકાત કરીને ત્યાં રૂબરૂમાં આની નકલ અમે ત્યાં આપવાના છે, જેથી કરીને SP ઓફિસ તરફથી પણ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં જે કોઈ આગેવાનો કે પદાધિકારી છે એમને જાણ કરી શકાય એટલા માટે. થેન્ક યુ. જય આદિવાસી. મારો છોકરો સરાવી નહી તો બચવા માટે મારો છોકરો મયલો નહીં.